गुड मॉर्निंग डियर स्टूडेंट, आज आप गुजराती धोरण छ में आजना वीडियो में वृक्षों अपना मित्रों विषय पर निबंध लेखन करवानु छे। डियर स्टूडेंट, आ विषय पर आप निबंध लेखन करता पहला केटलीक बाबतों ध्यान राखवानु छे, जेमा सौथी पहला आपणे आपेल विषय पर प्रस्तावना, त्यारबाद वृक्षों की उपयोगिता, वृक्ष एक संत तरीके अने उपसंहार, आ पांच मुद्दा पर आप ध्यान आपी अने आ विषय पर आप निबंध लेखन करवानु छे। तो जोईए वृक्षों अपना मित्रों। डियर स्टूडेंट, अहीं आपवामां आवेलो जे विषय छे ए विषय पर आप निबंध लेखन करवानु छे। वृक्षों अपना मित्रों। वृक्षों वगरनी धरतीनी आपणे कल्पना करिए तो धरती सब जेवी लागे। सब एटले के मळदू। मानव जीवन ने माटे वृक्षों हवा अने पाणी जेटला ज महत्वना छे। वृक्षों छे ए मानव जीवन माटे हवा पाणी जेटला ज महत्वना छे। वृक्षों वगरनी धरतीनी पृथ्वीनी आपणे कल्पना करी शकता नथी। वृक्षों तो आपणा मित्रों छे, स्वजनों छे। वृक्षों आपणने अनेक रीते उपयोगी छे। वृक्षों आपणने केरी, दाडम, सफरजन, जांबु, नारंगी, मौसंबी जेवा अनेक फळो आपे छे। ते आपणने घर अने घरनू रास रचीलू बनावा माटेनू लाकडू आपे छे। वृक्षोना लाकडानो बळतण तरीके पण उपयोग थाय छे। केटलाक वृक्षोना पानमांथी पड़िया, पतराड़ा तेमज बीड़ी बनावे छे। आपणने मध, गुंदर, रबर वगैरे उपयोगी वस्तुओ वृक्षोमांथी ज मळे छे। डियर स्टूडेंट, अहीं आपणने वृक्षोने आपणा मित्रो तरीके, स्वजनो तरीके बतावामां आव्या छे। तो वृक्षो आपणने अनेक रीते उपयोगी छे। वृक्षो आपणने फळो पण आपे छे, साथे साथे एनुं लाकडुं અને આપણા ઘરની અંદર જે ફર્નિચર બનાવવામાં જે કિંમતી લાકડું છે એ લાકડું પણ આપણને વૃક્ષો જ આપે છે। સાથે સાથે વૃક્ષો આપણને મધ, ગુંદર, રબર વગેરે જેવી પેદાશો પણ આપે છે, જેથી કહી શકીએ છીએ કે વૃક્ષો આપણા શું છે, મિત્રો છે। વૃક્ષો ધરતીની શોભા છે। તેમના લીલાછમ પાંદડા અને રંગબેરંગી ફૂલો આપણી ધરતીને રળિયામણી બનાવે છે। वृक्षों धरतीनी शोभा छे। जेम आभूषण स्त्रीनी शोभा वधारे छे, एवी ज रीते वृक्षों छे ए धरतीनी शोभा वधारे छे। तेमना लीलाछम पांदड़ा अने रंगबेरंगी फूलो आपणी धरतीने रळियामणी बनावे छे। एना लीलाछम जे पांदड़ा छे वृक्षोना ए अने रंगबेरंगी फूलो ए धरतीने रळियामणी सुंदर बनावे छे। वृक्षों वगरनी धरती रण जेवी बेकार लागे छे। वृक्षों वगरनी धरती होय तो ये रण प्रदेश जेवी सुमसाम बेकार जेवी लागे छे। वृक्षों नी घटाओ मा पंखियों किल्लोल करे छे। तेमनी शीतळ छाया मा पशु, वटे मार्गुओ अने खेडूतो बपोरे विश्राम करे छे। वृक्षों नी जे घेरी घटाओ छे, जे डाळीओ छे, ए डाळीओनी अंदर पंखीओ छे એ કિલ્લોલ એટલે કે એમનો જે અવાજ છે એ અવાજથી કિલ્લોલ જાણે કે ગીતો ગાતા હોય એવું પ્રતીત થાય છે। તેમની શીતળ, શીતળ એટલે કે ઠંડી છાયામાં પશુ, વટે માર્ગુઓ અને ખેડૂતો બપોરે વિશ્રામ કરે છે। જે વૃક્ષોની શીતળ એટલે ઠંડી છાયા છે એમાં પશુઓ, વટે માર્ગુ એટલે જે રાહદારીઓ છે, રસ્તા પરથી જે ગુજરનારા લોકો છે, પસાર થનારા લોકો છે એ અને ખેડૂતો બપોરે થાકી ગયા હોય છે એટલે શું કરે છે, વૃક્ષની ઠંડી છાયાની અંદર વિશ્રામ કરે છે। બાળકો વૃક્ષો નીચે ઠંડકમાં રમે છે। બાળકો છે એ બાળકો પણ તાપમાં, તાપથી બચવા વૃક્ષ નીચે ઠંડકમાં રમતા હોય છે। વૃક્ષોની ડાળીઓ પર પક્ષીઓ માળા બાંધે છે। જોવા જઈએ જેમ આપણું ઘર, એવી રીતે વૃક્ષો એ પક્ષીઓનું ઘર છે। જ્યાં પોતાનું ઘર બાંધી
એ રહેતા હોય છે. એટલે વૃક્ષોની ડાળીઓ પર પક્ષીઓ છે એ માળા બાંધે છે, પોતાનું ઘર બાંધે છે. વૃક્ષોના લીલા પાંદડા હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન બહાર કાઢી હવાને શુદ્ધ કરે છે. વૃક્ષોના જે લીલા પાંદડા છે એ હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં, વૃક્ષો છે એ સૂર્યની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ શોષે છે અને પ્રત્યુત્તરની અંદર જોવા જઈએ તો એ ઓક્સિજન છે એ બહાર કાઢીને હવાને શું કરે છે, શુદ્ધ કરે છે. એટલે જોવા જઈએ તો વૃક્ષો છે એ હવાને ફિલ્ટર કરવાનું, શુદ્ધ કરવાનું કામ કરે છે. વૃક્ષો આપણો મિત્ર જ નહીં, સંત પણ છે. તે મૌન રહીને પણ આપણને ઉપદેશ આપે છે. વૃક્ષો છે એ ફક્ત મિત્ર નથી પણ સંત જેવા છે. જેમ અગરબત્તી છે એ અગરબત્તી પોતે સળગીને શું કરે છે, બીજાને સુવાસ આપે છે, એવી રીતે સંતો પણ પોતે દુઃખ કષ્ટ વેઠીને શું કરે છે, બીજાને સુખી કરે છે. તેવી જ રીતે વૃક્ષો પણ છે એ ફક્ત મિત્ર નહીં સંત જેવા છે. તે પણ મૌન રહીને પણ આપણને ઉપદેશ આપવાનું કામ કરે છે. વૃક્ષ તેના પર પથ્થર ફેંકનારને પણ ફળ આપે છે, ઉપકાર કરે છે આપણા ઉપર. જોવા જઈએ તો વૃક્ષો ઉપર જ્યારે ફળ આવે છે ત્યારે શું કરે છે, નાના મોટા નાના બાળકો મોટા માણસો શું કરે છે, એના ઉપર પથ્થર મારે છે અને પથ્થર મારતા પણ શું આપે છે, વૃક્ષ ફળ આપે છે. આમ તે આપણને ઉપદેશ આપે છે કે આપણું બૂરું કરનારનું પણ આપણે ભલું કરવું જોઈએ. જો શું કહે છે, વૃક્ષ આપણને શું ઉપદેશ આપે છે, શું બોધ આપે છે, કે જે વ્યક્તિ આપણા માટે બૂરું ખરાબ કરે છે એના માટે પણ આપણે એનું પણ આપણે ભલું કરવાનું છે, એનું સારું કરવાનું છે. વૃક્ષોના ઠંડા છાંયડામાં રમતા બાળકો ક્યારેક ઘોંઘાટ અને ઝઘડો પણ કરે છે, પરંતુ વૃક્ષો તેમના પ્રત્યે રોષ કે અણગમો પ્રકટ કરતા નથી. વૃક્ષોના ઠંડા છાંયડામાં બાળકો છે એ રમત દરમિયાન ક્યારેક ઘોંઘાટ કે ઝઘડો પણ કરતા હોય છે, પરંતુ વૃક્ષો તેમના પ્રત્યે રોષ કે અણગમો પ્રકટ કરતા નથી. આપણે આમ તે આપણને ગમે તેવી પરિસ્થિતિમાં શાંતિ જાળવવાનો ઉપદેશ આપે છે. ડિયર સ્ટુડન્ટ, વૃક્ષો પાસેથી આપણને બીજી શીખ મળે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય, આપણને ગમે તેવી પરિસ્થિતિ ન પણ હોય તો પણ આપણે શું કરવાનું છે, તે દરમિયાન શાંતિ જાળવવાનો છે, સબર રાખવાની છે. વૃક્ષો અશુદ્ધ હવા શોષી લઈને આપણને શુદ્ધ હવા આપે છે. આમ તે આપણને જગતનું ઝેર પીને અમૃત આપવાનો ઉપદેશ આપે છે. વૃક્ષ શું આપણને ઉપદેશ આપે છે બીજો, તો વૃક્ષ અશુદ્ધ હવા, જે હવામાંની અશુદ્ધ હવા છે એ અશુદ્ધ હોવાને હવા છે એ હવાને શું કરે છે, શોષી લે છે અને બદલાની અંદર હવાને શુદ્ધ કરે છે. આમ તે આપણને જગતનું ઝેર છે એ પીને અમૃત આપવાનો ઉપદેશ આપે છે. કેટલાક લોકો આડેધડ વૃક્ષો કાપી નાખે છે એ જોઈને મારો તો જાણે જીવ જ કપાઈ જાય છે. કેટલાક લોકો છે એ વૃક્ષોની કિંમત સમજતા નથી અને વૃક્ષોને કાપી નાખે છે, એ જોઈને મારો જીવ છે એ કપાઈ જાય છે. આપણે વૃક્ષો કપાતા અટકાવવા યોગ્ય ઉપાયો કરવા જોઈએ. વૃક્ષનો મહિમા વધારવા માટે આપણે દર વર્ષે વન મહોત્સવ ઉજવીએ છીએ. આપણે વધુ વૃક્ષો ઉગાડવાનો સંકલ્પ કરીએ. આપણા એક ગુજરાતી કવિએ કહ્યું છે કે તરુનો બહુ આભાર, જગત પર તરુનો બહુ આભાર. તરુ એટલે વૃક્ષ. તો ડિયર સ્ટુડન્ટ, અહીંયા આપણે વૃક્ષો છે એ વૃક્ષોને આડેધડ કાપતા અટકાવવાના છીએ. લોકો વૃક્ષોને જે આડેધડ કાપી રહ્યા છે એના કારણે આવનાર સમયની અંદર પ્રદૂષણની જે સમસ્યા છે એ વિકટ બનતી જવાની છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, દંભના રોગો, શ્વાસના રોગો વધવાની શક્યતાઓ રહેલી છે, જેના કારણે ઘણા લોકો ગંભીર રીતે બીમાર પડવાના છે. પશુ હોય કે પક્ષી, માનવ હોય કે જીવજંતુ, સૌને આની વિકટ જે પરિસ્થિતિઓ છે એનો સામનો કરવાનો રહેશે. જો આવું ન થાય એના માટે આપણે અત્યારથી જ ચેતી જવાનું છે. વૃક્ષો છે એ વૃક્ષોને આડેધડ કાપતા અટકાવવાના છે અને એ અટકાવવા માટે આપણે યોગ્ય ઉપાયો કરવાના છે. વૃક્ષનો જે મહિમા છે એ મહિમા વધારવા માટે આપણે દર વર્ષે વન મહોત્સવ કરતા હોઈએ છીએ.
તો એને આપણે ઉજવવાનો છે, લોકોને વૃક્ષનો મહિમા સમજાવવાનો છે, આપણે વધુ વૃક્ષ ઉગાડવાનો સંકલ્પ કરવાનો છે. આપણે એક ગુજરાતી કવિએ કહ્યું છે, તરુનો બહુ આભાર જગત પર, તરુનો બહુ આભાર. વૃક્ષ છે એ વૃક્ષનો આભાર જેટલો માનીએ એટલો ઓછો છે. જગત ઉપર તરુએ પરોપકારનો, ઉપકારનો સૌથી મોટો સંદેશ આપણને આપ્યો છે. તો આપણે પણ વૃક્ષને કાપતા અટકાવીએ અને પૃથ્વીને રણ પ્રદેશ બનતા અટકાવીએ. ડિયર સ્ટુડન્ટ, આ રીતે આપણે વૃક્ષો આપણા મિત્રો ઉપર નિબંધ લખી શકીએ છીએ. બીજું આપણે ઘણું બધું આની અંદર જોડી શકીએ એમ છે. જોવા જઈએ તો વૃક્ષો છે એ વૃક્ષો હવાને શુદ્ધ કરવાનું કામ તો કરે જ છે, સાથે સાથે આપણે જોવા જઈએ તો જે ગ્લોબલ વોર્મિંગની જે અસર અત્યારે વિશ્વવ્યાપી બની ગઈ છે, જેના કારણે દિવસે દિવસે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, ક્યાંક વધુ વરસાદ પડી રહ્યો છે તો ક્યાં નહિવત કે ઓછો કાં તો વરસાદ પડતો નથી એવી પરિસ્થિતિનું નિર્માણ થવા લાગ્યું છે. રણપ્રદેશમાં વરસાદ વરસે છે અને જંગલોમાં વરસાદ વરસતો નથી. આવી વિકટ પરિસ્થિતિ એ પૃથ્વીની સમતુલા જોખમાવાના કારણે જ ઊભી થઈ છે. એના પાછળ માનવે પોતાની લાલસાના કારણે, જે જમીન મેળવવાની લાલસાના કારણે વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે, એના કારણે આવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આટલો બધો વરસાદ પડતો હોવા છતાં પણ ઠંડક લાગતી નથી, એના પાછળ પૃથ્વીનું વધી રહેલું તાપમાન છે. આ તાપમાન વધવા પાછળનું કારણ છે વૃક્ષોનું નિકંદન. જો આપણે વૃક્ષોનું મહત્ત્વ નહીં સમજીએ, વૃક્ષની કિંમત આપણે નહીં સમજીએ, તો આવનાર સમયની અંદર આની કરતાં પણ ભયંકર સ્થિતિનો સામનો કરવો પડશે. એ સ્ટુડન્ટ, તમે જાણતા હશો કે એન્ટાર્કટિકા જે ખંડ છે એ ખંડ આખો બરફથી છવાયેલો છે અને એ ગ્લેશિયર, એ બરફનો જે આખો પ્રદેશ છે એના જે બધા ગ્લેશિયરો છે, જે પર્વતના બરફરૂપી પર્વતના પહાડો છે, એ દિવસે દિવસે શું થઈ રહ્યા છે, પીગળી રહ્યા છે. આ પીગળવા પાછળનું કારણ છે ધરતીનું વધતું જતું તાપમાન. ભયંકર ગરમીના કારણે આ ગ્લેશિયરો છે, એન્ટાર્કટિકા ખંડ પર આવેલા પર્વત બરફના જે પહાડો છે એ દિવસે દિવસે પીગળી રહ્યા છે, જેના કારણે દરિયાનું જે પાણી છે એ દરિયાનું પાણી દિવસે દિવસેની જે સપાટી છે એ ઊંચે આવતી જાય છે. આવનાર સમયની અંદર પૃથ્વી ઉપર જે દરિયા કિનારે આવેલા જે શહેરો છે એ શહેરો શું થઈ જશે, દરિયાની સપાટીમાં પાણીની સપાટીમાં વધારો થતાં એ પણ ડૂબી જશે. વૈજ્ઞાનિકો આ બાબતે ઘણા ચિંતિત છે અને અત્યારથી જ આપણને ચેતવી રહ્યા છે. જો આપણે નહીં જાગીએ તો આવનાર સમયની અંદર આ ભયંકર સ્થિતિનો સામનો કરવો જ રહ્યો. માટે આપણે એક વ્યક્તિ એક વૃક્ષ ઉગાડે અને પૃથ્વીને બચાવે એવા સંકલ્પ સાથે આપણે જો આ વૃક્ષોને બચાવીશું તો આવનાર ભાવિ પેઢીને આવા ભયંકર સંકટથી બચાવીશું. ડિયર સ્ટુડન્ટ, આવી ઘણી બધી જે જાણકારી છે આપણે વૃક્ષો માટે લખી શકીએ છીએ. વૃક્ષ આપણા મિત્રો, તો વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી છે, વૃક્ષ વગરનું જીવન, વૃક્ષ એક સંત તરીકે અને વૃક્ષ ન હોય તો શું થઈ શકે, આવી ઘણી બધી વાતો છે આપણે જોડી અને આ વિષય ઉપર આપણે નિબંધ લખી શકીએ છીએ. ડિયર સ્ટુડન્ટ, આ નિબંધની પીડીએફ ફાઇલ જ્યારે તમને મોકલવામાં આવે ત્યારે તમારે એને સુંદર અક્ષરોએ ગુજરાતી CW અંદર લખી લેવાની છે. અને જો તમને આ નિબંધની અંદર નિબંધની સમજૂતીમાં ખબર ન પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. આજના માટે આટલું જ. આભાર.